સંવત 1876ના દ્વિતીય જયેષ્ઠ વદી અમાવસ્યાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ આથમણે 12 ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને મુનિ માહોમાહી પ્રશ્ન ઉત્તર કરતા હતા. પછી એક મુનિએ અણસમજણે કરીને ભગવાનના નિશ્ચયનું બળ લઈને ધર્મને ખોટા જેવો કરવા માંડ્યા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનના જ્ઞાનનો ઓથ લઈને જે ધર્મને ખોટા કરી નાખે તેને અસુર જાણવો, અને ભગવાનના સ્વરૂપમાં તો એવા કલ્યાણકારી અનંત ગુણ રહ્યા છે તે શ્રીમદ ભાગવતને વિશે પ્રથમ સ્કંધમાં પૃથ્વીએ ધર્મ પ્રત્યે કહ્યા છે. માટે જેને ભગવાનનો આશરો હોય તેમાં તો ભગવાનના કલ્યાણકારી ગુણ આવે છે, અને જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય હોય તેમાં એકાદશ સ્કંધમાં કહ્યા એવા જે સાધુના 30 લક્ષણ તે આવે છે. માટે જેમાં 30 લક્ષણ સંતના ન હોય તેને પૂરો સાધુ ન જાણવો, અને જેને ભગવાનનો નિશ્ચય હોય તેના હૈયામાં તો પ્રભુના કલ્યાણકારી ગુણ જરૂર આવે, અને જ્યારે પ્રભુના ગુણ સંતમાં આવે ત્યારે તે સાધુ 30 લક્ષણે યુક્ત હોય. માટે આજથી જે કોઈ પંચ વર્તમાન રૂપ જે ધર્મ તેને મૂકીને જ્ઞાનનું કે ભક્તિનું બળ લેશે તે ગુરુદ્રોહી વચનદ્રોહી છે, અને એવી ધર્મભંગ વાત જે કોઈ કરતો હોય તેને વિમુખ કહેવો, અને એમ કહેવું જે તમે તો અસુરનો પક્ષ લીધો છે તે અમે નહીં માનીએ એમ કહીને તે અધર્મીની વાતને ખોટી કરી નાખવી. પછી સંતે પ્રશ્ન પૂછ્યું, જે હે મહારાજ, કોઈક ભગવાનનો અતિ દ્રઢ ભક્ત હોય ને દેહ મૂકવા ટાણે તેને પીડા થઈ આવે છે, અને બોલ્યાનું પણ કાંઈ ઠેકાણું રહેતું નથી, અને કોઈક તો પાકો હરિભક્ત જણાતો ન હોય ને તે દેહ મૂકવાને સમયે તો અતિસમર્થ જણાય છે, ને અતિશય ભગવાનના પ્રતાપને જાણીને ને ભગવાનનો મહિમા મુખે કહીને સુખ્યો થકો દેહ મૂકે છે, એનું શું કારણ છે? જે સારું હોય તેનું અંત સમય સારું ન દેખાય, અને જેવો તેવો હોય તેનું અંત સમય સારું દેખાય છે, એનું કારણ કહો, એ પ્રશ્ન છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે દેશ કાળ ક્રિયા સંગ ધ્યાન મંત્ર દીક્ષા અને શાસ્ત્ર એ 8 જેવા હોય તેવી પુરુષની મતિ થાય છે, તે જો સારા હોય તો સારી મતિ થાય છે, અને ભૂંડા હોય તો ભૂંડી મતિ થાય છે, અને પુરુષના હૃદયને વિશે પરમેશ્વરની માયાના પ્રેર્યા થકા ચારે યુગના ધર્મ વારા ફરતી વર્તતા હોય તે જો અંત સમય સતયુગનો ધર્મ આવી જાય તો મૃત્યુ બહુ શોભી ઉઠે, અને ત્રેતા ને દ્વાપરનો ધર્મ આવે તો તેથી થોડું શોભે, અને કળીનો ધર્મ મૃત્યુ સમય આવે તો અતિશય ભૂંડું દેખાય, એમ અંત સમયે સારું નરસું તે તો કાળે કરીને છે, અથવા જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ એ 3 અવસ્થા છે, તેમાં જો અંત સમય જાગ્રત અવસ્થા વર્તતી હોય તો પાપી હોય તે પણ બોલતા ચાલતા દેહ મૂકે છે,
અને અંત સમય સ્વપ્ન અવસ્થા વર્તતી હોય તો જંખ્યા જેવો કાંઈને કાંઈ બોલતો થકો ભગવાનનો ભક્ત હોય તો પણ દેહ મૂકે અને અંત સમયે સુષુપ્તિ અવસ્થા પ્રધાન વર્તે તો ભગવાનનો ભક્ત હોય અથવા વિમુખ હોય તો પણ ઘેનમાં ને ઘેનમાં રહીને દેહ મૂકે પણ સારું કે નરસું કાંઈ બોલાય નહીં અને અંતકાળે એ ત્રણ અવસ્થાથી પર અને બ્રહ્મરૂપ એવો પોતાના જીવાત્માને સાક્ષાત્કાર માનતો થકો જે દેહ મૂકે તે તો જેવી ઈશ્વરને સામર્થી હોય તેવી સામર્થી જણાવીને દેહ મૂકે છે અને એમ બ્રહ્મરૂપ થઈને ને સામર્થી જણાવીને દેહ મૂકવો તે ભગવાનના ભક્તને જ થાય છે પણ બીજા વિમુખ જીવને એમ થાય નહીં એવી રીતે કાળે કરીને અંત સમય સારું નરસું જણાય છે અથવા અવસ્થાઓને યોગે કરીને સારું નરસું જણાય છે અને વિમુખ હોય ને તેને અંતકાળે જાગ્રત અવસ્થા વર્તતી હોય ને બોલતો બોલતો દેહ મૂકે તેણે કરીને કાંઈ તેનું કલ્યાણ થતું નથી વિમુખ તો સારી રીતે દેહ મૂકે અથવા ભૂંડી રીતે મૂકે પણ નરકે જ જાય અને ભગવાનનો ભક્ત હોય તે બોલતો બોલતો દેહ મૂકે અથવા જંખ્યા જેવું બોલીને દેહ મૂકે અથવા શૂન્ય મૌન રહીને દેહ મૂકે પણ તેનું કલ્યાણ જ છે પણ એમાં કાંઈ સંશય નથી એમ ભગવાનના ભક્તને જાણવું અને ભગવાનનો ભક્ત હોય તેને અંત સમયે સ્વપ્નાદિકને યોગે કરીને ઉપરથી પીડા જેવું જણાતું હોય પણ એને અંતરમાં તો ભગવાનને પ્રતાપે કરીને અતિ આનંદ વર્તતો હોય માટે નક્કી હરિભક્ત હોય ને અંત સમયે લાવા ચંખા કરતો થકો દેહ મૂકે પણ એના કલ્યાણમાં લેશ માત્ર સંશય રાખવો નહીં. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમનું 77મું થયું.